कोरोना संक्रमण रोकवा देश ना लॉकडाउन करवामां आव्युं। नवसारी मां पण कोरोना ने पगले शिक्षण कार्य बंद हतुं, परंतु हवे तमाम क्षेत्रे शरती छूटछाट आपवामां आवी छे। त्यारे नवसारी मां नगर प्राथमिक शिक्षण संचालित शाळाओमां भणता विद्यार्थीओ के जेमना वालीओ मोबाइलनी सगवड उपलब्ध करावती पोसाय नथी, तेवा जरूरियातमंद वालीओने बाळको शिक्षको शेरीओमां शिक्षण आपीने नवा अभियाननी शरूआत करी छे। कोरोनामां સંક્રમણમાં ઘટાડો થતા શાળા ઓનલાઈન ઉપરાંત 6-12 સુધીના અભ્યાસ ઓફલાઈન વર્ગો પણ શરૂ થયા છે, પરંતુ હજુ પણ 1-5ના છાત્રો માટે શાળામાં દ્વાર બંધ છે। જ્યારે બાળકો શિક્ષણથી વંચિત ના રહે તે માટે નવસારી શિક્ષણ સમિતિ આયોજિત શેરી શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। નવસારી શહેરના દશેરા ટેકરી સ્લમ વિસ્તારમાં આવેલ નવસારી મિશ્ર શાળા નંબર 10ના રેત લાહત કોલોની તલાવડી અને 25 ગાડાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમના વાલીઓ મોબાઈલની સગવડ ઉપલબ્ધ નથી, તેવા જરૂરિયાતમંદ વાલીઓને બાળકો શિક્ષકો શેરીઓમાં પહોંચી શિક્ષણ પૂરી પાડવામાં આવે છે। નવસારીમાં નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાઓમાં ધોરણ 1-5 માટે શેરી શિક્ષણ અભિયાન શરૂઆત કરવામાં આવી છે। નવસારીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નવસારીની શાળાઓમાં 1-8ના 4,000 જેટલા બાળકો અભ્યાસ કરે છે। કોરોના કાળમાં શાળા બંધ છે, શિક્ષણ નહીં સિદ્ધ કરવા જૂન મહિનાથી જ વિષય આધારિત વિડીયો બનાવીને 3-8ના બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે। ઓક્ટોબર મહિનાથી ધોરણ 6-8ના બાળકો માટે શેરી શિક્ષણ ચાલુ કરાયું અને 18 ફેબ્રુઆરીથી સરકારના આદેશ મુજબ ધોરણ 6-8ની શાળાઓમાં ઓફલાઈન શરૂ થયું છે। ધોરણ 1-5ના 2,450 છાત્રો પૈકી 1,190 જેટલા બાળકો શેરી શિક્ષણ મારફતે અભ્યાસ કરે છે। શેરી શિક્ષણ વાલીઓના સપોર્ટ વગર અશક્ય હતું, વાલીઓએ પણ શેરીનું શિક્ષણ માટે સહકાર આપ્યો। નવસારીમાં શિક્ષણ સમિતિ સંચાલિત ધોરણ 1-5ના છાત્રો માટે શેરી શિક્ષણ ઓનલાઈન વર્ગોને પર્યાય આપી રહ્યા છે અને તેનું શિક્ષણ પણ ચાલુ રહે તેવા નવતર અભિગમની શિક્ષણવિદો દ્વારા પ્રશંસા કરાઈ રહી છે। માનસી અગસ્તભાઈ રાઠોડ મારું નામ છે, હું ધોરણ 5માં ભણું છું। મારી શાળાનું નામ મિશ્ર શાળા નંબર 10 છે। અત્યારે કોરોના કાળ ચાલે છે એટલે અમારા શિક્ષકો અલગ અલગ વિસ્તારોમાં લઈ જઈને ભણાવે છે, તે માટે હું અમારા શિક્ષકનો આભાર માનું છું। મારું નામ છે પૂનમબેન ગડિયાળી, હું આ નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 10માં મુખ્ય શિક્ષિકા તરીકે કાર્ય કરું છું। અત્યારે COVID-19ની પરિસ્થિતિમાં બાળકોને અભ્યાસ તરફ અભિમુખ કરવા માટે અમારી શિક્ષણ સમિતિ તરફથી બધી જ શાળાઓમાં શેરી શિક્ષણનો અભિગમ અપનાવવામાં આવેલો છે, જેમાં શરૂઆતના તબક્કે 1-8 ધોરણમાં શેરી શિક્ષણ અમે કરાવતા હતા અને હાલમાં સરકારે 6-8 ધોરણનું ઓફલાઈન શિક્ષણ શરૂ કર્યું છે, જેથી તે બાળકો હવે શાળાએ આવીને ભણે છે, પરંતુ 1-5 ધોરણના બાળકોને માટે હજુ પણ શેરી શિક્ષણનો કાર્યક્રમ યથાવત ચાલુ રાખવામાં આવ્યો છે, જેમાં અમારી શાળામાંથી મુખ્ય 3 એરિયામાં રેલ રાહત કોલોની, તલાવડી અને 25 ગાડા આ 3 એરિયામાં મુખ્યત્વે શિક્ષકો જઈને દરરોજ 2 કલાક જેવું ભણાવે છે અને એનાથી બાળકો અભ્યાસ પ્રત્યે પ્રેરાય છે અને બાળકોને ભણવું ગમે પણ છે। મારું નામ પટેલ બળવંતભાઈ છગનભાઈ, હું નગર પ્રાથમિક વિષય નંબર 10 દશેરા ડિગ્રીમાં શિક્ષક તરીકે નોકરી કરું છું। હાલ COVID-19ને લીધે શાળાઓ બંધ છે અને ડિસેમ્બર 15 પછી અમારી શાળાઓની સરકારી સૂચનો મુજબ એમણે કીધું કે ભાઈ શેરી શિક્ષણ ચાલુ કરો, તો વાલીઓ અને બાળકોને સહકારને પહેલાં પૂછીને સહકાર મેળવ્યો અને જગ્યા નક્કી કરી, તો અમારી જે સ્લમ વિસ્તારની વિસ્તાર છે તેમાં હોળી મુલ્લો, તલાવડી, બ્રહ્મદેવ મંદિર, સરસ્વતી મંદિરની બાજુમાં આમ 3-4 જગ્યાએ અમારું શેરી શિક્ષણ ચાલે છે। વારાફરતી બધા શિક્ષકો પણ શેરી શિક્ષણ કરે છે। હાલ 6-8ની શાળાઓ ચાલુ થઈ ગઈ છે પણ 1-5ની શાળાઓ ચાલુ નથી, તો અમે શેરી શિક્ષણ ચાલુ જ રાખ્યું છે। હાલ મારો ગણિતનો વિષય છે અને બાળકો પણ સહકાર આપે છે, થોડુંક 1-2 કલાકનું કામ થાય છે, થોડુંક